રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ સહિતના પ્રતિબંધોને લઈ નવું જાહેરનામું બહાર પાડ્યું છે જે અગિયારથી અઢાર ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે રાજ્યના આઠ મહાનગર સિવાયના ઓગણીસ શહેરમાંથી રાત્રિ કરફ્યુ હટાવી લેવામાં આવ્યો છે જામનગર જૂનાગઢ રાજકોટ ભાવનગર અમદાવાદ સુરત વડોદરા અને ગાંધીનગરમાં હવે રાત્રે બારથી સવારે પાંચ દરમિયાન રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે લગ્ન પ્રસંગે ખુલ્લી જગ્યામાં ત્રણસો લોકો અને બંધ જગ્યામાં દોઢસો લોકોની મર્યાદા તથા અંતિમવિધિમાં સો લોકોની મર્યાદા યથાવત છે રાજકીય ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં મહત્તમ એકસો પચાસ લોકોના સામેલ થવાની છૂટ છે દુકાનો વ્યવસાયિક એકમો રાત્રે અગિયાર સુધી કાર્યરત રહી શકશે હોટલ રેસ્ટોરન્ટ પણ પિચોતેર ટકા ક્ષમતા સાથે રાત્રે અગિયાર સુધી ખુલ્લા રહી શકશે સિનેમા હોલ જીમ વોટર પાર્ક લાઇબ્રેરી પણ પચાસ ટકા ક્ષમતા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચણિયારાના હતી સભામાં જિલ્લા પંચાયતના નવા ભવન માટે સ્થળ ફેરફારનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે હવે જામનગર એરપોર્ટ પાસે પચીસ હજાર ચોરસ મીટર જગ્યામાં નવું ભવન નિર્માણ થશે જામનગર તાલુકાની વી પર ગ્રામ પંચાયત તથા જામજોધપુર તાલુકાની વેરાવળ કોઠાવરડી ગ્રામ પંચાયત વિભાજન કરવાના નિર્ણયને પણ મંજૂરીની મહોર મારવામાં આવી હતી બેઠકમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે પગલા લેવાની ડીડીઓએ ખાતરી આપી હતી જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાના નવા નવ કેસ સહિત સમગ્ર જિલ્લામાં માત્ર બાર કેસ નોંધાયા હતા જ્યારે આજે જામનગર શહેરમાં નવા વીસ કેસ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં બાર કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ બત્રીસ કેસ નોંધાયા છે